પડધરી તાલુકાના ગોલીટા ગામે સરપંચ રમેશભાઈ માખેલા દ્વારા રાજકોટવાસીઓને ચોખ્ખું દૂધ મળે તે માટે 30 ભેંસો બાંધી તબેલાની શરૂઆત કરીને સાથે જ આ તબેલામાં 24 કલાક ભેંસોને ઓનલાઈન પાણી પીવડાવવાની સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. સાથે જ ઘાસચારો અને પૌષ્ટિક આહાર મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ત્યારે આ તબેલાની મુલાકાત સૌરાષ્ટ્રના અનેક ખેડૂતો લઈ રહ્યા છે. અહેવાલ સતીશ વડગામાં પડધરી. મને પશુપાલનનો, જો કે આમ તો અમારો બાપદાદાનો ધંધો છે પશુપાલન, અને મને એમ થયું કે આ પશુપાલનનો ધંધો કરી તો સાથે સાથે ખેતીની પણ સમૃદ્ધિ થાય, અને ખેતીમાં આનું દેશી છાણ છે એ ભરી અને ખેતીનો પણ વિકાસ થાય, અને માણસોને અમારે ચોખ્ખું દૂધ પાવાના લક્ષ્યે ધંધાનો ધંધો છે અને લોકો સુધી ચોખ્ખું દૂધ પહોંચાડવાનો અમારો મધ્યમ છે. અને આ મને વિચાર આવ્યો કે આજના જમાનામાં ભેળસેળયુક્ત દૂધ બહુ થાય છે, છોકરા દૂધી પીવે ભેળસેળયુક્ત તો છોકરાને બહુ તો નુકસાન થાય એવો મને વિચાર આવ્યો, અને ચોખ્ખું ખાવાનો પહેલેથી શોખ એટલે મને આ ધંધાનો વિચાર આવ્યો. પશુની સાર સંભાળ તમે કઈ રીતે કરો છો? પશુની સાર સંભાળ અમે સવારથી મેં છ માણસો રાખેલા છે અને એ સવારમાં તબેલાની સાફસફાઈ કરે, તબેલો એક ફેરે ધોઈ નાખે સવારમાં, અને તેને એક ફેરે ધોઈ અને પછી દોવા બેસી અને બધી પ્રકારનું એમાં ખાંડમાં એને નાખે છે, દૂધ ધારાનો ખોળ વાપરીએ છીએ, એમાં કારીજીરી નાખે જેથી કરીને પેટના એને રોગ ના થાય એ તે બધી ધ્યાન રાખીએ છીએ, અને ડૉક્ટરની વિઝિટ અમે 8 દિવસમાં એક ફેરે ડૉક્ટરની વિઝિટ પણ કરાવી છીએ.